ચાલો આજે આપણે મળીને એક ટાઈમ મશીનમાં બેસીને 4000 વર્ષ પહેલાંની સંસ્કૃતિના દર્શન કરવા જઈએ. ચાલો આપણે એક શવના ટીંબાને જોવા જઈએ. શવનો ટીંબો જેને લોથલ નામથી પણ ઓળખાય છે. લોથલ આપણા અમદાવાદથી 80 કિલોમીટરના દરિયા આવેલું છે. હાલો એના દર્શન કરીએ અને આપણે જાણીએ આપણી સંસ્કૃતિ કેટલી ભવ્ય હતી. This story is inspired by Zero Aperture Production PVT Limited. ZEPL is a video network dedicated to the untold, overlooked, to tell their stories. ચાલો આજે આપણે એક ભવ્ય સંસ્કૃતિ જેને હડપ્પન સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે એના દર્શન કરીએ અને જાણીએ કે આપણા પૂર્વજો કેટલા નિષ્ણાંત હતા, કેટલા હોશિયાર હતા અને કેટલા સાયન્ટિફિકલી બધી વસ્તુઓ કરી શકતા હતા જેને આજે આપણે 4000 વર્ષ પછી પણ જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ જઈએ છે. ચાલો એમને સમજીએ, એમને જાણીએ અને એમના થ્રુ આપણે આપણી પોતાની પહેચાનને નવી બનાવીએ. 1955થી લઈને 1962 સુધી ડૉક્ટર એસા રાવના નેતૃત્વ આ લોથલ સાઇટનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને એના પછી આ સાઇટ પબ્લિક માટે ઓપન કરવામાં આવી છે. ઉત્ખનન કરીને જે માહિતી મળી એના પરથી એવું જાણવામાં આવ્યું સિંધુ સંસ્કૃતિ કે સરસ્વતીના નામથી પણ પ્રચલિત છે એ એનો જ એક ભાગ હતો. મળેલી માહિતી પ્રમાણે લોથલ સંસ્કૃતિ એ હડપ્પન સંસ્કૃતિનો જ એક ભાગ છે અને આ સાઇટને તમે જોશો તો એ બે પાર્ટમાં વિભાજિત છે. એક જે પાર્ટ છે એ સેન્ટર પાર્ટ છે, એ થોડો ઉપરના હાઈટ પર બનાવેલો છે. એના એક તટબંધી હતી કે એને એક ફોર્ટિફાઈડ વોલ હતી અને એના પછી જે નીચેનો ભાગ છે એમાં કોમન લોકો રહેતા અને ઉપરના ભાગમાં જે ઇમ્પોર્ટન્ટ ડિગ્નિટરીઝ હતા, જે મહત્ત્વના લોકો હતા સોસાયટીના, એ લોકો ત્યાં આવાસ કરતા હતા. લોથલ સંસ્કૃતિ એક સુનિયોજિત સંસ્કૃતિ હતી. મારા પાછળ તમે જોઈ શકો છો આ જગ્યા છે જે ફેક્ટરીની જગ્યા છે. અહીંયા બીડ્સ બનાવવામાં આવતા. તમે જોઈ શકો છો કે ફેક્ટરી એક બ્રિક્સથી બનેલી છે, ઈંટોથી, ભઠ્ઠીમાં પકાવેલી ઈંટોથી બનેલી ફેક્ટરી છે અને સુનિયોજિત પ્રમાણે બનાવી ગઈ છે, વેલ પ્લાન્ડ છે. અહીંયા તમને ગટર દેખાશે જ્યાંથી જે ગંદુ પાણી એક્ઝિટ કે નીકળી જવું હોય એના માટે રીતસર અને વ્યવસ્થિત જગ્યા અને સ્થાન આપવામાં આવ્યું છે. લોથલની સાઇટ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આખી સાઇટ ઓર આખી સિવિલાઇઝેશન એકદમ સુવ્યવસ્થિત અને સુનિયોજિત હતી, વેલ પ્લાન્ડ હતી. આખું નગર બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. ઉપરના ભાગમાં જે મહત્ત્વના ઇમ્પોર્ટન્ટ લોકો જે હતા સોસાયટીના એમના માટે રહેવાસ હતું અને નીચેના ભાગમાં કોમન લોકો માટે રહેવાનો નિવાસ હતું. હવે મારા પાછળ તમે જોઈ શકો છો કે હું જ્યાં બેઠી છું એના પાછળ જે છે એ ફેક્ટરી છે. એ ફેક્ટરીમાં બીડ્સ બનતા. એમાં તમે જોશો તો એકદમ વેલ પ્લાન્ડ સ્ટ્રક્ચર છે, ઈંટોથી બનાવેલું છે અને એમાં આપણી જે આધુનિક ફેક્ટરીઓમાં જે કંઈ હોય છે કે જે તમારું વેસ્ટ પ્રોડક્ટ નીકળતું હોય એનો નિકાલ જે હોય છે એ પણ આમાં આપવામાં આવ્યું છે. અને તમે જોશો કે એક પરફેક્ટલી પ્લાન્ડ ગટર બનાવવામાં આવી છે જેનાથી જે નહીં જોઈતું પાણી હોય એ બહાર નીકળી જાય. એક ઇન્ટરેસ્ટિંગ અને મહત્ત્વની વાત એ છે કે જે ઈંટો આપણે પાછળ જોઈ શકીએ છીએ જે રેક્ટેન્ગ્યુલર શેપમાં છે, લંબચોરસ શેપમાં છે, એ ઈંટો આપણને હડપ્પન સાઇટ જે છે, મોટી મોટી હડપ્પન સાઇટ છે. આ ઈંટો બહુ જ સરસ રીતે ભઠ્ઠીમાં પકાવેલી ઈંટો છે અને એના પરથી આપણને ખ્યાલ આવશે કે એ વખતે કન્સ્ટ્રક્શન ટેકનિક કેટલી આગળ વધી ગઈ હતી. લોથલ અને બીજી હડપ્પન સાઇટ્સમાં આપણને એક વસ્તુ જોવા મળે છે જે આપણને હમણાં પણ આશ્ચર્યચકિત કરી શકે છે. એ છે પાણીનો સદુપયોગ કરવો, પાણીનો સંગ્રહ કરવો. એના માટે બનાવેલા વોટર રિઝર્વર્સ છે અને જ્યારે પાણી વરસાદ ના હોય અને પાણીની જરૂર પડે નગરને તો આવા ચેનલના થ્રુ પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવતું હતું. લોથલ એ જમાનાનું એક મહત્ત્વનું અને મોટું બંદરગાહ હતું. આ બંદરગાહથી દેશ વિદેશ સાથે વેપાર થતો, સમુદ્ર માર્ગે વેપાર થતો, માલ મોકલાવવામાં આવતો અને માલ અહીંયા આવતો. તો એના લીધે આ સંસ્કૃતિ બીજા સંસ્કૃતિ સાથે લેવણ દેવણ થતી, બિઝનેસના કારણે, વ્યવસાયના કારણે બાકીના બીજા દેશોથી આવતા લોકો, અમારા પાછળ જે દેખાય છે એ નીચલો આવાસ એરિયા છે એમાં એ લોકો રહેતા અને થોડા દિવસ અહીંયા રોકાવાની હોય
અને એના લીધે જે અહીંયા આવેલા વર્કર ફોરેનના હોય એ લોકોને રહેવાનું સ્થાન હતું અને એ નીચલા ભાગમાં બનાવવામાં આવ્યું હતું અને મારા પાછળ તમે જોઈ શકશો કે એક સુનિયોજિત પ્રમાણે બનાવેલો એક આવાસ હતો, એમાં સેનિટેશનની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આજે આપણે જોયું કે લોથલ જે આપણી સંસ્કૃતિ છે, જે એક આપણો અતુલ્ય વારસો છે, જે આપણી એક ધરોહર છે, એ આપણને જણાવે છે કે આપણા પૂર્વજો કેટલા ગ્રેટ હતા, કેટલા મહાન હતા, કેટલા એડવાન્સ હતા. આવી સંસ્કૃતિનો ભાગ જ્યારે આપણે જોઈએ છીએ અને આપણે ત્યારે જ્યાં હોઈએ છીએ ત્યારે આપણું મન એકદમ ગદગદ થઈ જાય છે, એકદમ અભિમાન આવે છે આપણને. પણ જ્યારે આપણે જોઈએ છીએ કે અહીંયા આવતા ટુરિસ્ટો આવીને કચરો ફેંકી જાય છે, એને નુકસાન પહોંચાડે છે, તો ત્યારે મન એકદમ ઉદાસ થઈ જાય છે. તો અમારી તમને સૌને એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ તમે આવા વારસામાં આવો અને એની મુલાકાત લો તો આવો, એને માણો, બધી સાચી ઇન્ફોર્મેશન જાણો અને જે કંઈ નિયમ બનાવવામાં આવ્યા છે એ નિયમોનું પાલન કરો. કોઈ કચરો ફેંકતું હોય તેને અટકાવો અને તમે પોતે પણ એનું પાલન કરો અને બીજા પાસે પાલન કરાવડાવો. એ આપણી એક નૈતિક જવાબદારી છે અને આપણે એક સાચા નાગરિક હોઈએ તો આપણે એ બધા નિયમોનું પાલન કરશું અને ગર્વથી કહેશું કે આ મારી સંસ્કૃતિ છે, આ મારા પૂર્વજ છે અને આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ.